विद्यार्थी मित्रों, हूँ इमरान हासा, युवा उपनिषद फाउंडेशन नी यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज रोज व्यक्ति विशेष की श्रेणी में 3 जुलाई हंसाबेन मेहता की जन्म जयंती होवाने कारणे आपणे एमना विषे चर्चा करीशू। भारतना प्रथम महिला कुलपति हंसाबेन जीवराजभाई मेहता नो जन्म 3 जुलाई 1897 रोज सूरतना नागर ब्राह्मण परिवार में थयो हतो। विद्यार्थी मित्रों, हंसाबेन मेहता गुजरातना प्रथम मुख्यमंत्री जीवराजभाई मेहताना धर्मपत्नी हता। तेओ समाज सुधारक, सामाजिक कार्यकर अने शिक्षणविद हता। तेमना पिता मनुभाई मेहता वडोदरा राज्य अने बीकानेरना दीवान हता। તેમના દાદા નંદશંકર મહેતા હતા કે જેમણે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલો આપી હતી। વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર ક્લાસ 3ની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે કે ગુજરાતની પ્રથમ નવલકથા કઈ છે। તો વિદ્યાર્થી, એનો જવાબ આવશે કરણ ઘેલો, અને એને લખનાર કોણ છે? નંદશંકર મહેતા, જેમનું પૂરું નામ નંદશંકર તુર્જાશંકર મહેતા હતું અને તેઓ હંસાબેન મહેતાના દાદા હતા। તેમણે વર્ષ 1913માં મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પાસ કરતા ચેટફિલ્ડ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। વડોદરાની કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે તેઓ સ્નાતક થયા હતા। તેમણે વર્ષ 1916માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી હતી। હંસાબેન મહેતાએ વર્ષ 1919માં સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા। ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતા કૌર સાથે થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, સરોજિની નાયડુ એ ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને તેઓ હિન્દના બુલબુલ તરીકે પણ પ્રખ્યાત હતા। વિદ્યાર્થી મિત્રો, સરોજિની નાયડુ કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા તેઓ આપ કમેન્ટ બોક્સમાં જણાવો। અને રાજકુમારી અમૃતા કૌર એ સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે હતા। 10 વર્ષ સુધી સ્વાસ્થ્ય મંત્રી તરીકે તેમણે સેવા આપી હતી। તેમજ પ્રખ્યાત ટાઈમ મેગેઝિનની પ્રસિદ્ધ થયેલ 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ તેઓ સામેલ થયા હતા। તેમનાથી પ્રભાવિત થઈ ભારત પાછા ફર્યા બાદ રાષ્ટ્રના સ્વતંત્રતા માટે ચાલતા આંદોલનમાં હંસાબેન મહેતા જોડાયા હતા। વડોદરા રાજ્યના મેડિકલ ઓફિસર ડૉક્ટર જીવરાજ મહેતા સાથે ઈસવીસન 1924માં તેમના લગ્ન થયા હતા। ત્યારબાદ ડૉક્ટર જીવરાજ મહેતા ઇંગ્લેન્ડથી મેડિસિનમાં માસ્ટર ડિગ્રી મેળવી ગાંધીજીના તબીબ તરીકે રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ગાંધીજીના તબીબ તરીકે કોણ રહ્યું હતું? જીવરાજભાઈ મહેતા। ડૉક્ટર જીવરાજ મહેતાને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું બહુમાન પણ પ્રાપ્ત થયું હતું। વર્ષ 1926માં તેમની પસંદગી બોમ્બે સ્કૂલ્સ કમિટીમાં થઈ હતી। તેમણે મુંબઈમાં ભગિની સમાજ અને નેશનલ કાઉન્સિલ ફોર વિમન સંસ્થામાં મંત્રી તરીકે સમાજ સેવાના કાર્યો કર્યા હતા। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ભગિની સમાજ સાથે કોણ જોડાયેલું હતું? હંસાબેન મહેતા। તેઓ સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી અધિકારોના પ્રબળ હિમાયતી હતા। તેમણે વર્ષ 1928માં સાયમન કમિશનના વિરોધમાં ભાગ લીધો હતો। તેમજ વર્ષ 1930માં દાંડીકૂચમાં પણ જોડાયા હતા। મહાત્મા ગાંધીની સલાહથી પિકેટિંગ, વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનનો સામૂહિક બહિષ્કાર જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। વિદ્યાર્થી મિત્રો, પિકેટિંગ શું છે? વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી મહિલાઓ વિદેશી કપડાં દારૂની દુકાનો પર ઊભા રહી ખરીદારી કરતી, જેમને તેઓ જઈ સમજાવતા કે વિદેશી કપડાંનો બહિષ્કાર કરો તેમજ સ્વદેશી કપડાઓ અપનાવો, જેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેઓ વર્ષ 1931માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કઈ ધારાસભામાં ચૂંટાયા હતા? મુંબઈ ધારાસભામાં।
તેઓ વર્ષ 1945-46 માં ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સના પ્રમુખ પણ બન્યા હતા. આ ઉપરાંત તેમણે સ્ત્રીઓ માટેની રાષ્ટ્રીય પરિષદના સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ઇન્ટરનેશનલ એલાયન્સ ફોર વુમનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તેઓએ જર્મનીના મ્યુનિચ શહેરમાં સમાજ સેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. તેઓ ભારતના બંધારણના ઘડતર સમયે રચાયેલ બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્યોમાં એકમાત્ર ગુજરાતી મહિલા સભ્ય હતા, તેમજ આ 15 મહિલા સભ્યોનું પ્રતિનિધિત્વ પણ તેમણે કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, 15 મહિલા સભ્યોમાં એકમાત્ર ગુજરાતી મહિલા સભ્ય, અને આ 15 મહિલા સભ્યના અધ્યક્ષ કોણ હતા? હંસાબેન જીવરાજભાઈ મહેતા. બાજુની ઇમેજમાં આપ આ 15 મહિલા સભ્યોના નામ જોઈ શકો છો. તેમણે વર્ષ 1947-48માં યુએન હ્યુમન રાઇટ સમિતિમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. તેઓ વર્ષ 1949-58 દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ સાથે સાથે પ્રથમ કુલપતિ પણ બન્યા હતા. તેમના નામ પરથી હંસાબેન મહેતા લાઇબ્રેરી પણ વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી છે. વર્ષ 1945-60 દરમિયાન તેમણે વિવિધ પદો સંભાળ્યા હતા, જેમાં SNDT વુમન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશનના સભ્ય અને ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતી અને અંગ્રેજી મળીને કુલ 20 પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકોનું ગુજરાતી અનુવાદ તથા વાલ્મીકિ રામાયણના કેટલાક કાંડોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, શેક્સપિયરના નાટકો અને વાલ્મીકિ રામાયણનું તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યું છે. તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણા પુસ્તકો લખ્યા હતા. તેમનું નિધન 4 એપ્રિલ 1994 રોજ મુંબઈમાં થયું હતું. વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપતિષદ પબ્લિકેશન સુરત દ્વારા UPSC, GPSC તેમજ વર્ગ 3ની પરીક્ષાઓ માટે ઘણા બધા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તકોનું લિસ્ટ આપ જોઈ શકો છો, અને આ પુસ્તકો આપ એમેઝોન અને ફ્લિપકાર્ટના માધ્યમથી ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો, તેમજ નજીકના બુક સ્ટોર પણ આ બધા પુસ્તકો આપને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તેમજ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.